નમસ્કાર દર્શક મિત્રો મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત કાલનો દિવસ કેવોમાં હું છું આપની સાથે શ્રદ્ધા દર્શક મિત્રો આ કાર્યક્રમ દ્વારા આપણે રોજ મળતા હોય છે વાતચીત કરતા હોય છે મહારાષ્ટ્રને પ્રશ્નોતરી કરતા હોય છે તેનો જવાબ પણ આસાનીથી મેળવતા હોય છે તો ચાલુ શરૂ કરીએ આજનો કાર્યક્રમ મહારાજ આપણે કાલ પંચાંગ થી શરૂઆત કરીએ નમસ્કાર દર્શક મિત્રો હર હર મહાદેવ તો વાત કરીએ આપણે કાલના પંચાંગ ની તો કાલે તારીખ સત્તર પાંચ બે હાજર સોમવાર છે તિથિ વિક્રમ સવત બે હાજર સિત્તોતેર વૈશાખ સુદ પાંચમ છે રાશિ મિથુન રાશિમાં છે ચંદ્ર મહારાજ મિથુન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે એના મૂળાક્ષર કચ્છ અને ધ છે વાત કરીએ તો નક્ષત્રની તો ભાઈ પુનઃ નક્ષત્ર રહેશે યોગ ગંડ રહેશે અને જયારે કરણ છે બાલ રહી શકે એમ છે જી કિશનભાઈ હવે

ચલો ભાઈ વાત કરીએ તો સૌ પ્રથમ મીસ રાશિ વાળા જાતકો ની તો મીસ રાશિ વાળા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે એમ છે અત્યારે હવે એમનો સૂર્ય છે નબળો થાય છે સાથે સાથે રાહુ પણ ભારે થાય છે તો નાની મોટી મુશ્કેલીઓ એમને

તમારું મનપસંદ કાર્ય પૂર્ણ થાય જે બી તમે કાર્ય ઈચ્છતા હોય કે પૂર્ણ કરવાનું એ કાર્ય મનપસંદ પૂર્ણ થઈ શકે એમ છે સ્વાસ્થ્યમાં સુધારો જણાય તમારા સ્વાસ્થ્યમાં ચોક્કસથી સુધારો દેખાય છે સૂર્ય સારો છે તમારું આગળનું ભવિષ્ય ધીરે ધીરે સારું અને એક સરસ જગ્યાએ જતું દેખાઈ રહ્યું છે સાબંધોમાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારા પરિવારમાં તમારા અંગત સંબંધોમાં નાની મોટી તિરાડ ના પડે નાની મોટી વાતના કારણે મુશ્કેલીઓ ના સર્જાય

કાલના દિવસમાં આગળ વાત કરીએ મહારાજ આપણે કન્યા રાશિ વિશે તમે જણાવી રહ્યા હતા વાત કરીએ તો આપણે કન્યા રાશિ વાળા જાતકો કે જાતકોને તો કાલે કન્યા રાશિ વાળાને મનને શાંતિ નહીં મળે બરોબર મન બેચેનીમાં રહ્યા કરશે સાક્ષ્ય શાસ્ત્રી પક્ષથી ધનલાભ થશે આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થશે અને નોકરીની નવી તકો પણ મળશે શુભ કરો જ્યારે ગુલાબીને શુભ નંબર 5 રહેશે છે જીબેન જી હવે કિશન તુલા વૃશ્ચિક અને ધન રાશિ વાત કરીએ તો તુલા રાશિ વાળા જાતકો ની તો બાળકો સાથે દિવસ તમારો આનંદમય જઈ શકે છે તમારો બાળકો સાથેનો દિવસ ખૂબ સારો રહ્યો છે 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 નવી 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 આશાઓ જાગી શકે શકે કોઈ ભેટ અને તકો પણ મળી શુભ શુભ કલર નંબર છે વૃશ્ચિક રાશિ વાળા જાતકો ની તો ખોટો ધન ખર્ચ થઈ શકે એમ છે લાગણીમાં આવીને કોઈ કાર્ય નથી કરવાનું કાલે વહેતી લાગણીમાં આવી ના જતા તમારા મન ઉપર કંટ્રોલ કરજો અને પછી જ કામ કરજો ત્રીજા વ્યક્તિના કારણે તમારા ઘરમાં મતભેદ ના થાય વાતનું ધ્યાન રાખજો વેપારી વર્ગ વાળા ચોક્કસ સંભાળીને રહે શુભ કાળો શુભ નંબર એક રહેશે ધનરાશિ વાળાની વાત કરીએ તો ભાઈ સમયનો સદુપયોગ થઈ શકે એમ છે ધ્યાન કરવાથી ફાયદો થઈ શકે એમ છે માતા પિતાથી પણ તમારો ફાયદો ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યો છે ઘરનું વાતાવરણ તમારું કાલે બદલી શકે એમ છે શુભ કલર રાતો ને શુભ નંબર ત્રણ રહેશે વાત કરીએ મકર રાશિ વાળા જાતકોની તો ભાઈ એમની મહેનત કાલે રંગ લાવી શકે એમ છે જે પણ મહેનત કરતા હોય ચોક્કસથી રંગ લાવશે તમારો ભાગ્ય કાલે તમારી સાથ આપશે તમારો ભાગ્ય ખૂબ બળવાન બને છે ચોક્કસથી જે બી કાર્ય કરશો સફળતા સારી જોવાઈ રહી છે લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે અને તણાવથી મુક્ત થવાય જે પણ તમારી પર દબાણ છે તણાવ છે એમાંથી કાલે મુક્ત થશો શુભ કલર કેસરી શુભ નંબર 6 રહેશે વાત કરીએ કુંભ રાશિ વાળા જાતકોની તો કુંભ રાશિ વાળાને જમીન મકાન માટેનો ઉત્તમ દિવસ છે કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થઈ શકે એમ છે ધાર્મિક કાર્ય થશે તો નાનું મોટું ધાર્મિક કાર્ય થાય મગજ શાંત રાખવાનું છે શુભ શુભ કલર લીલો અને નંબર રહેશે વાત કરીએ મીન મીન રાશિવાળા જાતકોની તો લાભ થાય એવા દેખાય છે એકલ વાયુ કાલે લાગશે એકલા પડી ગયા હોય એવું લાગી શકે છે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાનું જરૂર છે માતા પિતાના આશીર્વાદના બળે કામ કરવાનું છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કામ આગળ વધશે શુભ કલર વાદળી ને શુભ નંબર બે રહેશે જીભાઈ હવે પ્રશ્ન છે છે રહ્યું તેનું સંકટ બધા હાલ તો જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની પણ વાત કરીએ તોકતે વાવાઝોડાની હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે બે દિવસ આપણા માટે ખૂબ જ સંકટ ભર્યો રહેશે તમારા મતે શું કહેવું છે તેનું મુખ્ય કારણ શું હોય શકે જીભ મેં આપણે અગાઉ બે દિવસ પહેલા પણ મેં તમને જયારે કીધું હતું કે ભાઈ આપણે અખાત્રીસ ના દિવસે પણ મેં કીધું હતું આપણે વૃષભ રાશિમાં આવ્યો છે અને રાહુ સાથે રાહુની સામે રાહુ કેવો છે કે વાયુનો ગતો છે અને સૂર્ય જયારે આ બંને થાય એટલે કે મેં પહેલા બી કીધું તું કોઈ વાતાવરણમાં એ થાય અથવા તો કોઈ બે વાહ વિમાનો અથડાય કે કોઈ બી ટૂંકમાં તમારા વાયુના કારણે બરોબર આપણા બરોબર જીવનમાં અસર પડી શકે એમ છે અને એમાં જ આ વાવાઝોડું આવી ગયું જે રાહુ સૂર્યનો જે સંબંધ થયો છે અને મહાવૃત્યુ જઈને મંત્ર જાપ કરીશું ચોક્કસ આપણે ફાયદો થશે અને દરેક આપણે જે પરિવારમાં છે એમાં શાંતિ થશે જી કિશનભાઈ હવે આવતીકાલે જેનો જન્મ દિવસ છે આવતીકાલ દિવસ તેનો કેવો રહેશે આવનાર વર્ષ કેવું રહેશે કાલે જનો પણ જન્મદિવસ છે બરોબર મંત્રા ન્યૂઝ ટીમ થી સૌને હાર્દિક અભિનંદન છે તનથી તંદુરસ્ત રહો મનથી મલકાતા રહો ધનથી સલકાત રહો કાલે જનો પણ જન્મદિવસ છે બરોબર પેજ ઓફ ફ્રેન્ડ્સ કરીને એક ટેરોટ કાર્ડ આવ્યું છે ખૂબ સરસ સૂચવે છે કે ધીરે ધીરે તમારો ગ્રોથ એટલે કે ધીરે ધીરે તમારા ઘરમાં તમારા પરિવારમાં આગળ સારા કોઈપણ તમારા શુભ યોગો રહ્યા લગનના સંદર્ભમાં ચોક્કસ થી તમારા જમીન મકાનના અથવા તો લગ્નના સંદર્ભમાં ચોક્કસથી તમારા યોગો સારા દેખાઈ રહ્યા છે વાત કરીએ કે આ વખત તમારે પેલા શું રાખવાનું છે સંયમ રાખવાની ખાસ જરૂર છે બરોબર તમારે એક જ વારમાં બધું લેવાની ઈચ્છા થશે કે ભાઈ એક જ આપણે લોભ કરવાનો નથી સંયમ રાખીને કામ કરીશું સાચવીને કામ કરીશું ધીરે ધીરે તમારો ચોક્કસ તમને ફાયદો શું કરવાથી ફાયદો થશે નિયમિત પ્રમાણે તુલસીના બે પન્ના બરોબર તુલસીના બે પન્ના તમારે તમારી જોડે રાખવાના છે વર્ષ દરમિયાન ચોક્કસથી ફાયદો થશે શારીરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારે સ્નાયુઓની સમસ્યા નાની મોટી ના રહે બરોબર એ વાતનું ધ્યાન રાખવાનું છે બાકી વર્ષ ખુબ સારું રહ્યો છે ચોક્કસ થી વરસ સારું જશે જીભ જી કિશનભાઈ આપનો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ હરણ માધે જય શ્રી કૃષ્ણ